બારડોલી ખાતે આવેલ પાસપોર્ટ કેન્દ્રમાં ઇન્ટરનેટની સેવા ખોરવાતા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બારડોલી તાલુકા સહિતના વિસ્તારોમાં રહેતા લોકોને બારડોલીથી પાસપોર્ટ મળી રહે તે માટે પાસપોર્ટ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે અને અરજદારોને એપોઇન્ટમેન્ટ આપીને બોલાવવામાં આવે છે, પરંતુ પાસપોર્ટ કેન્દ્રમાં વારંવાર ઇન્ટરનેટની સેવા ખોરવાઈ જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. નવા પાસપોર્ટ, જૂના પાસપોર્ટ રિન્યુ કરવાની કામગીરી માટે આવતા અરજદારોને ઇન્ટરનેટની સેવા ખોરવાતા સમયસર કામ નથી થતા અને કલાકોની રઝળપાટ બાદ તેમને વિલંબ વડે ઘરે પરત ફરવું પડે છે. માટે પાસપોર્ટ કેન્દ્રમાં ઇન્ટરનેટની સેવા કાર્યરત રહે તેવો ઉકેલ લાવવા માટેની માંગણી ઉઠવા પામી છે. મારું નામ જિજ્ઞેશ કિશોરભાઈ પટેલ, ગામ બામણી. મારા મમ્મીના પાસપોર્ટ રિન્યુઅલ માટે આવેલો હતો. હું લગભગ બપોરે એક, એમ તો હું 11 વાગ્યાનો અહીંયા છું, પણ બપોરે ઘરે જતા રહેલા હતા, કેમ કે સવારનું જ નેટનો પ્રોબ્લેમ છે એવું સાહેબ કહેતા છે અંદરના અધિકારી લોકો. હવે ત્યાર પછી આ 2 વાગ્યાનો અહીંયા આવીને બેઠેલો છું. હવે અત્યારે એવું કીધું કે આજે તો તમારું કામ થવાનું જ નથી, એટલે પાછી એપોઇન્ટમેન્ટ લેવી પડશે. હવે નથી એપોઇન્ટમેન્ટ મળતી, નથી કામ થતા, હવે શું કરું? એના કરતાં પાસપોર્ટ ઓફિસ અહીંયાથી બંધ કરી દેવું, સુરત એક જ જગ્યાએ જે ચાલુ હતી તે રાખો, એનો બીજો કોઈ પ્રશ્ન નથી એમાં. મારા મદનને ઘૂંટણના પ્રોબ્લેમ છે, પ્રેશરના બીમારી છે એમને, છતાં 5-5 કલાક અહીંયા બેસવાનું આવે તો પછી માણસ કેટલાક હેરાન થવાના આવે આમાં. હું બગુમરાથી આવું, કમલેશ શાહ. અમારા પાસપોર્ટ 5 બનાવવાના હતા, એમાંથી 3 મહિના 2 બાકી છે નેટનો પ્રોબ્લેમના હિસાબે. હવે નેટ સાહેબ કે નેટ નથી ચાલુ, તો આમાં BSNLમાં ફોન નહીં ઉઠાવે. હવે આપણે હવે સાહેબ શું કરે ને આપણે બી શું કરીએ? 4 કલાક થયા. અમારો એપાર્ટમેન્ટ 1.5 વાગ્યાનો હતો ને 12:30 વાગે આવી ગયેલા અમે. હવે 2 જણનું બાકી છે. 2 જણાનું બાકી છે.